આજે કૃષ્ણાબેન બધી અલગ અલગ વેરાયટીઝ જ લઈને આવ્યા છે, તો હવે બીજી કઈ નવીન વેરાયટી હશે આવો જાણીએ. તો કૃષ્ણાબેન, હવે તમે વિચારી લીધું કે કઈ વાનગી બનાવશો. હા, શું બનાવશો? જેમ આપણે બે સુંડાલ બનાવ્યા એમાં વઘાર સેમ જ હતો, પણ તો પણ બે અલગ વેરાયટી બની. હા, એવી જ રીતે હવે ફરીથી એ જ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરી અને મમરાના ભજીયા બનાવવાના. અરે વાહ, એટલે તમે આજે નક્કી કરીને જ આવ્યા છો કે બધી નવી વેરાયટી જ બતાવી છે. એકદમ નવું. એટલે આ ભજીયા બનાવવા તો એકદમ સિમ્પલ જ હશે. એકદમ સિમ્પલ. સામગ્રી તો હવે મને ખબર જ છે કે શું શું છે. ચલો બનાવી દઈએ. ચોક્કસ. ક્યારેક આમાં હું ચટપટું કંઈક ખાવાનું મન થાય ને, તો આવી બધી વસ્તુ ઘરમાં પડેલી હોય એમાં મિક્સ કરીને તમે કંઈક અલગ વસ્તુ બનાવી શકો. યસ, દર ફેરી પછી ભેળ ના ચાલે. ના ચાલે. દર ફેરી મમરાની ચટપટી પણ ના ચાલે, ભજીયા પણ ખાવા જોઈએ. યસ. ચલો તો મિક્સ કરીએ ભજીયાનું મિક્સર. મમરાને મેં થોડીક વાર માટે પાણીમાં પલાળી દીધા છે, 5-1 મિનિટમાં પલળી જશે. પછી એને આવી રીતે પાણી કાઢી લેવાનું છે. 1 કપ મમરા લીધા છે. તો આપણે પલાળેલા મમરા લઈ લીધા છે. હવે એની અંદર બાફેલા ચણાને ક્રશ કરી લીધા છે એ લઈએ છીએ. ઓકે, 1/2 કપ જેટલા. તો ચણાની જગ્યાએ બીજું કંઈ આપણે ઉપયોગમાં લઈ શકીએ આમાં? હા, કદાચ ના હોય બાફેલા તૈયાર તો નહીં નાખો તો પણ ચાલે. અચ્છા, બટેટું આપણે એડ કરવાના છીએ તો એ થોડું વધારે એડ કરી દો. ઓકે, એટલે બેઝિકલી બાઇન્ડિંગ માટે જ લઈ રહ્યા છીએ. બાઇન્ડિંગ માટે. ડુંગળી છે 1 મોટી ચમચી જેટલી, આપણે ઝીણી ઝીણી સમારેલી લીધી છે. 1 મોટી ચમચી જેટલા ટમેટા સમારેલા લઈએ છીએ. 1 લીલા મરચાંને ઝીણું ઝીણું સમારી લીધું છે. આમલીનો પલ્પ લઈએ છીએ 1 મોટી ચમચી જેટલો. ચાટ મસાલો લઈએ છીએ 1/2 ચમચી જેટલો. બાફેલું બટેટું છે એને આવી રીતે ખમણીથી ખમણી લઈએ. કેવું કે બધી સામગ્રી તો એની એ જ છે, બસ એક આઈડિયા ક્લિક થાય ને કે બસ સેમ સામગ્રીનો ઉપયોગ કરીને આપણે એમાંથી કંઈક અલગ પણ બનાવી શકીએ છીએ. સાચી વાત. હા, બધું મિક્સ કરી દઈએ. હવે આમાં તીખો, ખાટો, ખારો બધા ટેસ્ટ આવી ગયા. ચાટ મસાલો આપણે લીધો છે એટલે મીઠું થોડુંક જ લેશું એકદમ જરાક. ગળ્યા ટેસ્ટ માટે આપણે ખાંડ લઈએ છીએ. હા, 1 ચમચી. એટલે ઘરમાં જો આમલીની ચટણી હોય તો આપણે ડિરેક્ટ એ જ લઈ શકીએ. હા, તો એ જ લઈ શકીએ. પછી લીલી ચટણીનો ઉપયોગ કરી શકીએ? હા, નાખી શકાય. ચટણી બધું જ એડ કરીને કંઈ પણ નાખી શકાય. તો જેટલું તમે લિક્વિડ વધારે નાખશો ને એટલું પછી તમારે બાઇન્ડિંગ માટે લોટ વધારે એડ કરવો પડશે, એટલે બને ત્યાં સુધી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ વધારે યુઝ કરીએ એવું. હવે આમાં જરૂર પડે એટલો ચણાનો લોટ એડ કરી અને આપણે ભજીયા કરી શકીએ એવું બનાવી લેવાનું છે ખીર. હા, અત્યારે હું 5 ચમચી લઈ રહી છું. પછી જોઈએ તો થોડો વધારે લેશું. રૂટીનમાં આપણે જે ભજીયા બનાવીએ ને એમાં કેવું કે ખટાશ તો આપણે ક્યારેય ના ઉમેરતા હોઈએ. હજી ગળપણ કદાચ ક્યારેક હોય, પણ ખટાશનો ટેસ્ટ કંઈક સારો આવશે. આ ભજીયા એવા છે કે તમને આની સાથે કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે, એમને જ ખાવા પડે. હા, કારણ કે અંદર જ ચટણી આપણે બધું ઉમેરી દીધું છે. હવે આ મિશ્રણમાંથી આવી રીતે બોલવાળી લેવાના છે. અને સપોઝ ટિક્કી જેવું બનાવવું હોય તો ઉપર કંઈક આપણે બ્રેડ ક્રમ્સનું કોટિંગ કે એવું કંઈ કરી શકીએ? હા, કરી શકાય. આપણે જે બટાકાની ટિક્કી બનાવીને આપણે રગડા પેટીસ કે એવું કંઈક બનાવતો હોય એની જગ્યાએ આ ટિક્કીનો યુઝ કરીને કરીએ તો કેવું લાગે ટેસ્ટમાં? જ્યારે આપણે રગડો કે એવું કંઈક બનાવતા હોય ત્યારે આપણે બધું પ્રીપ્લાન કરીને પેટીસ છે કે બધું બાફીને એને તૈયાર રાખ્યું હોય, જ્યારે આ છે ઇન્સ્ટન્ટ રેસિપી છે એટલે આ ટેસ્ટ એની સાથે કદાચ એટલો બધો નહીં જાય મને એવું લાગે છે. કારણ કે આમાં ઓલરેડી ભેળની બધી વસ્તુ છે જ અને પછી એની ઉપર રગડો કે એવું નાખવાની જરૂરત જ નથી, આ એમને જ ખાવાની મજા આવશે. હવે આપણે તળી લઈએ. હવે આમ અંદર બધું જ લગભગ બધી વસ્તુ બાફેલી કે કાચી ખાઈ શકાય એવી જ છે, એટલે આને ઉપરનું પરસેજ ક્રિસ્પી થાય ને એટલું જ તળવાનું. ચોહેલી મમરાના ભજીયા તળાઈ ગયા છે, કાઢી લઈએ.
તો હેલી ક્યારેક ગરબા રમવા જવાની ઉતાવળ હોય અથવા ગરબા રમીને આવ્યા હોય ને ફટાફટ કઈક ચટપટું ખાવાનું મન થાય તો એકદમ ફટાફટ બની જાય એવા મમરાના ભજીયા તૈયાર છે. ગરમા ગરમ જ સર્વ કરી દઈએ. હા, તમારા રસોડે પણ ચોક્કસથી બનાવજો. લખી લરી.